નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચોથા ભાગના વિડીયોની અંદર આપણે આગળ ત્રીજા ભાગની અંદર આપણે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વિશે વાત કરી હતી મિત્રો હવે આપણે તળ સપાટી સંચાલન કોને કહેવાય આપણે આકૃતિ આગળ મેં તમને બતાવી હતી કે હજી એક વખત આપણે જોઈ લઈએ કે આ આકૃતિ છે આ આકૃતિની અંદર આપણે ત્રણેય વિભાગની અંદર ઉચ્ચ સપાટી પૂછે મધ્ય સપાટી પૂછે કે તળ સપાટી મિત્રો પૂછે ત્રણેયની અંદર આ જ આકૃતિ આવે છે જેમ આપણે આગળના ભાગને વિડીયોની અંદર આપણે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વિશે વાત કરી બરાબર આ ભાગની અંદર આપણે તળ સપાટી વિશે વાત કરવાના છીએ તો કે ફરીથી એક વખત આપણે આકૃતિ જોઈ લઈએ પછી આપણે તળ સપાટીના કાર્યો તળ સપાટીને કેવા કામ કરવા પડે છે એકમની અંદર એ વિશે વાત કરીએ તો ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય આ બધા ઉચ્ચ સપાટીના અધિકારીઓ છે ત્યાર પછી મધ્ય સપાટીના અધિકારીઓ વિભાગીય અધિકારીઓ એમાં ઉત્પાદન અધિકારી હોય ખરીદ અધિકારી હોય વેચાણ અધિકારી હોય કર્મચારી અધિકારી હોય અને નાણાકીય અધિકારી હોય ત્યાર પછી તળ સપાટીમાં નિરીક્ષક જોબર અને ફોર્મેન નિરીક્ષણ એટલે કે એકમની અંદર નિરીક્ષણ કરનાર વ્યક્તિ જોબર એટલે કે કામ કરનારા વ્યક્તિઓ અને ફોર્મેન એટલે કે દલાલ આ વ્યક્તિનો સમાવેશ થાય છે મિત્રો આ આકૃતિ ઉપરથી હવે આપણે તળ સપાટી વિશે વાત કરવાની છે મિત્રો તો તળ સપાટીના જે કાર્યો છે એ વિશે આપણે અભ્યાસ કરીએ તો તળ સપાટીના કાર્યો વિશે વાત કરીએ તો મિત્રો તળ સપાટીની અંદર કોનો સમાવેશ થાય કઈ રીતે છે જુઓ સંચાલનની આ સપાટીમાં નિરીક્ષકો જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય યાદ રાખજો તળ સપાટીની અંદર મિત્રો નિરીક્ષક જોબર અને ફોરમેનનો સમાવેશ કરવામાં આવે છે આ સપાટીને નિમ્ન સપાટી અથવા નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે તળ સપાટીને નિમ્ન સપાટી દાખલા તરીકે આપણે ઉચ્ચ સપાટીને ટોપ લેવલની સપાટી અથવા ઉચ્ચ ટોચની સપાટી તરીકે ઓળખી હતી મધ્ય સપાટીને વિભાગીય અધિકારીઓની સપાટી તરીકે ઓળખી હતી અને તળ સપાટીને નિમ્ન સપાટી તરીકે અથવા નિરીક્ષકોની સપાટી તરીકે મિત્રો ઓળખવામાં આવે છે સંસદલની ઉચ્ચ સપાટીઓને લીધે નિર્ણયો નો નીતિનું અમલીકરણ કાર્ય કરવાનો આ સપાટીને થતું હોય છે યાદ રાખજો જે એકમની અંદર ઉચ્ચ સપાટી જે કાય નીતિ વિષેક નિર્ણય લીધા હોય એ નીતિ વિષેક નિર્ણયનું અમલીકરણ કરવાનો એટલે કે અમલ કરવાનો કાર્ય તળ સપાટીને કરવાનો હોય છે ઉચ્ચ સપાટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે મધ્ય સપાટી દ્વારા એ નિર્ણયનો અમલ કરાવવામાં આવે છે અને તળ તળ સપાટી દ્વારા એ કાર્યનો અમલ કરવામાં આવતો હોય છે મિત્રો એટલે કે ઉચ્ચ સપાટી દ્વારા જે નીતિ વિષયક નિર્ણય લીધા છે એ નિર્ણયનું અમલીકરણ કરે છે તેથી સંચાલકની આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે આથી તળ સપાટી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ સપાટીએ કાર્ય કરતા નિરીક્ષકો સંચાલકો પ્રતિનિધિ છે આથી આ સપાટીને સંચાલનનું કાર્ય સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે જોવાશે યાદ રાખજો કે સંચાલન કરવાનું ઓછું કારણ કે સંચાલનનું સૌથી વધારે વધારે કાર્ય હોય તો ઉચ્ચ સપાટી પાસે છે એથી થોડુંક ઓછું મધ્ય સપાટી અને હા ઓછું તળ સપાટી પાસે સંચાલનનું કાર્ય ઓછું વહીવટ એટલે કે કામ કરવાનું કાર્ય વધારે તળ સપાટી પાસે જોવા મળે છે મિત્રો અહીંયા આપણે એની પ્રસ્તાવના જોઈ હવે મિત્રો આપણે તળ સપાટીના એક પછી એક કાર્ય જોઈએ પહેલું કાર્ય શું આપ્યું છે તો કે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું તળ સપાટીના જે અધિકારીઓ છે નિરીક્ષક હોય જોબર હોય ફોર્મેન હોય આ શું કામ કરે છે તો કે એની નીચે કામ કરતા કામદારો છે એનું કાર્યનું નિરીક્ષણ કરે છે એનું જોવે છે કે ભાઈ મારી નીચે પાંચ જણા કામ કરે છે બરાબર કાર્ય કરે છે કે નહીં એ નિરીક્ષણ વ્યક્તિ તરીકે મારું કાર્ય હોય છે ત્યાર પછી

માનો કે મને જે મારી નીચે કોઈ નિરીક્ષક તરીકે મને એક ટુકડી આપી હોય એની પર હું નિરીક્ષણ કરતો હોય તો એના રોજિંદા કાર્યનું સંપૂર્ણ નિરીક્ષણ કરવું અથવા રોજિંદા વિભાગ કાર્યનું આયોજન કરવું એ તમામ જવાબદારી મારી હોય છે કર્મચારીને લગતા કાર્યો કરવા અથવા કેવા કાર્યો તો કે બદલી કરવી બઢતી અને તાલીમ આપવી માનો કે કર્મચારીને લગતા કાર્યો તો કે બદલી બદલી એટલે શું એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈને જવું હોય તો એ બદલી કહેવામાં આવે છે બઢતી એટલે શું તો કે તમે જે પોસ્ટ ઉપર કામ કરો છો એ પોસ્ટ કરતાં ઉપરની પોસ્ટ જ્યારે તમને આપવામાં આવે છે એને બઢતી કહેવામાં આવે છે અને તાલીમ એટલે તમને ખબર છે કે જે તમને શીખવાડવામાં આવે છે એને તાલીમ કહેવામાં આવે છે આ બધું કાર્ય કોનું હોય છે તો કે એના ઉપરી અધિકારી એટલે કે તળ સપાટીના વ્યક્તિઓ આવું બધું કાર્ય કરતા હોય છે એની નીચે દસ બાર મજૂરો પંદર મજૂરો હો મજૂરો કામ કરતા હોય એને કોને કયા હોદ્દા પર લઈ જવું એ તળ સપાટીના કર્મચારીઓ નક્કી કરે છે ત્યાર પછી પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી જે તે સૂચનો હુકમો કે કાર્યક્રમો મેળવવા પોતાના વિભાગીય અધિકારી દાખલા તરીકે ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદન વિભાગની અંદર જુદા જુદા નિરીક્ષકો રાખ્યા હોય એ નિરીક્ષક ઉત્પાદન વિભાગ પાસેથી પોતાના કાર્યો મેળવે પછી એ કાર્યના વિભાગના અધિકારીઓ પાસેથી જે ત્યાં સૂચન આપ્યા હોય તે આપે અને એ પ્રમાણે હેઠળના વ્યક્તિઓ પાસે કાર્ય કરાવતા હોય છે મિત્રો ત્યાર પછી યંત્રોની ગોઠવણી યંત્રોનું સમારકામ યંત્રની જાળવણી કરવાનું કાર્ય એ તમામ કાર્ય જે તે તળ સપાટીના અધિકારીઓનું હોય છે દાખલા તરીકે યંત્રો નવા હોય એકમની અંદર ગોઠવણી કરવાનું કામ કોનું તો કે તળ સપાટીનું એનું સમારકામ સમારકામનો મતલબ થાય રિપેરિંગ કામ કરાવવાનું કાર્ય કોનું તો કે તળ સપાટીનું અને એની જાળવણી કરવાનું કાર્ય પણ કોનો તો કે તળ સપાટીનું જોવા મળે છે કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી કાસો માલ પૂરો પાડે દાખલા તરીકે માનો કે કોઈક કર્મચારી નિરીક્ષર છે એની નીચે સો મજૂરો કામ કરે છે તો એને કાંસો માલ પૂરો પાડવો એને કાર્યદક્ષતા સોંપવું એને કાયમ સોંપવાનું આ બધું જ કામ એ તળ સપાટીના વ્યક્તિને કરવામાં આવે છે એટલે એ લખ્યું છે કે સાધનોની સાધન સામગ્રી બધું પાડવાનું કામ તળ સપાટીના અધિકારીઓ કરતા હોય છે મિત્રો કર્મચારીઓને વ્યાજબી પ્રશ્નનો કેલ માનો કે એની નીચે જે કર્મચારીઓ કામ કરે છે એને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો એ તળ સપાટીને કહેશે તળ સપાટી મધ્ય સપાટીને કહેશે મધ્ય સપાટી ઉચ્ચ સપાટીને કહેશે અને ઉચ્ચ સપાટી જે નિર્ણય આપે એ મધ્ય સપાટી ઉપર આવે છે મધ્ય સપાટી તળ તળસપાટી તળ સપાટીથી જે તે કામદારોને મળતા હોય છે મિત્રો ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયોનો નીતિઓનો અમલ કરવો ઉચ્ચ સપાટી દ્વારા જે કાંઈ નિર્ણય લેવામાં આવે એ બધા જ નિર્ણયનો નીતિ વિષયક એ અમલ કરવાનું કામ તળ સપાટીનું હોય છે તળ સપાટીઓમાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં અહેવાલો કામદારોના સૂચનો ફરિયાદો મધ્ય સપાટીને મોકલવામાં આવે છે જે કઈ અહેવાલો હોય કે સૂચન હોય એ મધ્ય સપાટીને મોકલવામાં આવે છે મિત્રો આ આપણે તળ સપાટીના કાર્યો એમાં છેલ્લે આપને લખેલું છે કે તળ સપાટીના સંચાલક સૌથી નીચલી સપાટી છે તળ સપાટીનો સંચાલક એટલે કેવું એટલે એને સૌથી નીચેની સપાટી તરીકે ઓળખાય છે તે ખૂબ જ મહત્વની છે શા માટે કારણ કે સૌથી નીતિ વિષયક નિર્ણય કરવાનું કામ ઉચ્ચ સપાટી છે મધ્ય સપાટી એ કામનું અમલીકરણ કરાવે છે અને તળ સપાટી એનો અમલ કરે છે કામ કરવાનું સૌથી મહત્ત્વનું હોય તો તળ સપાટીનું જોવા મળે છે કારણ કે આ સપાટીમાં સફળ કામગીરીઓ એટલે કે સંગઠનના જેથી સફળ સિદ્ધિ સફળ સિદ્ધ અને સમગ્ર સંગઠનનો આધાર પૂરો પાડે છે કારણ કે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નિર્ણય લઈ શકે પણ કામ કરવું એ બહુ મહત્ત્વની બાબત ગણવામાં આવે છે આપણે જોઈએ છે ઘણી વખત આપણે કોઈને સલાહ આપી તો સલાહ આપી શકે પણ સલાહ પ્રમાણે કામ કરવાનું થયું હોય તો આપણને ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે એટલા માટે કારણ કે ઉચ્ચ સપાટી એ છે કે નીતિ વિષેક નિર્ણયો કરે છે એનો અમલ કરાવવાનું કામ મધ્ય સપાટી કરે છે અને અમલ કરવાનું કામ તળ સપાટી કરે છે આથી ખૂબ જ મહત્ત્વની સપાટી તરીકે તળ સપાટીને ગણવામાં આવે છે મિત્રો અહીંયા આપણે પહેલાં બે પહેલાં બે વીડિયોની અંદર ઉચ્ચ સપાટીને મધ્ય સપાટી વિશે વાત કરી આ વીડિયોની અંદર આપણે તળ તળસપાટીના કાર્યો વિશે વાત કરી મિત્રો યાદ રાખજો ત્રણ પ્રશ્ન આપણે બે વીડિયોની અંદર જોયા એની અંદરથી આપણે ઉચ્ચ સપાટી મધ્ય સપાટીને તળસપાટીની આકૃતિ સેમ ટુ સેમ આવે છે